રાજ્યમાં હાઈ વોલ્ટેજ ડ્રામાનું હમ ગ્રાઉન્ડ બનેલી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ આખરે જાહેર કરી દેવામાં આવી છે. જસદણ બેઠક પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે તો ફોર્મ પરત ખેંચવા માટે 6 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી કુંવરજી બાવળિયાની દાવેદારી નક્કી માનવામાં આવે છે, જ્યારે કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર નક્કી કરવામાં નથી આવ્યા. કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારનું નામ ટૂંક સમયમાં જાહેર કરશે તેવું માનવામાં આવે છે. બેઠકના જાતિગત સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી સમાજનું ખાસ વર્ચસ્વ છે. કોળી સમાજના 35% મતદારો છે, જ્યારે લેવા અને કડવા બંને મળી પાટીદારોના કુલ 27% મતદારો છે, ત્યારે દલિતોના 10%, લઘુમતીઓના 7% મતદારો ઉમેદવારનું ભાવિ નક્કી કરવામાં ખાસ મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના 7% અને અન્ય સમાજના 13% મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે જસદણ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી થવાની છે, આ ચૂંટણીની તારીખ આખરે જાહેર કરી દેવામાં આવી છે. જસદણ બેઠક પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે તો ફોર્મ પરત ખેંચવા માટે 6 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ચૂંટણીમાં ઉમેદવારોની વાત કરવામાં આવે તો ભાજપ તરફથી કુંવરજી બાવળિયાની દાવેદારી નક્કી માનવામાં આવે છે તો કોંગ્રેસ તરફથી કોઈ ઉમેદવાર નક્કી કરવામાં નથી આવ્યો, પરંતુ કોંગ્રેસ પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારનું નામ જાહેર કરશે તેવું માનવામાં આવે છે. બેઠકના જાતિગત સમીકરણની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર કોળી સમાજનું ખાસ વર્ચસ્વ છે. કોળી સમાજના 35% મતદારો છે, લેવા અને કડવા બંને મળી પાટીદારોના કુલ 27% મતદારો છે, જ્યારે દલિતોના 10%, લઘુમતીઓના 7% મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. જસદણની જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તેની તારીખો પણ ડિક્લેર થઈ ચૂકી છે, ત્યારે આપણી સાથે કુંવરજીભાઈ બાવળિયા છે જે ભાજપના ઉમેદવાર છે. કુંવરજીભાઈ શું કહેશો, કઈ રીતની તૈયારીઓ છે, ખાસ કરીને ચૂંટણીને લઈને? આજે સ્નેહ મિલન પણ છે ને, હવે તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે, 20 તારીખે મતદાન છે તે યોજાવાનું છે, શું કહેશો? અમે તો છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીની તૈયારીમાં હતા છીએ, અને આજે જયારે સ્નેહ મિલનનો કાર્યક્રમ થઈ રહ્યો છે, એ પણ આ વિસ્તારના તમામ સમાજના અને તમામ નાના મોટા સંગઠનો બધાને સાથે મળીને સ્નેહ મિલનનો કાર્યક્રમ આજે જબરદસ્ત અહીંયા અમે કરી રહ્યા છીએ, અને આજે અહીંથી જ ચૂંટણીનો જેને કહીએ અહીંથી પડઘમ એની અહીંથી શરૂઆત થવાની છે. અને કોઈ શંકા નથી કે જ્યાં કંઈક નાની મોટી વાતો થાય છે પર રહીને જોરદાર સંગઠન સાથેની અહીંયા તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. એવી પણ વાત સામે આવી રહી છે કે કોંગ્રેસ હજુ ઉમેદવાર 4 જેટલા ઉમેદવારની જાહેરાત તો કરી છે, પરંતુ ઉમેદવાર છે તે સામે નથી આવ્યા કે કોણ ઉમેદવાર હશે, ત્યારે કાટેકી ટક્કર રહેવાની છે, કેમ કે જ્ઞાતિવાદ ફેક્ટર કામ કરવાનું છે આ વિસ્તારની અંદર. ત્યારે આને લઈને ભાજપ દ્વારા કઈ સ્ટ્રેટેજી અત્યારે શરૂ કરવામાં આવી છે? ક્યાં ક્યાંક કોંગ્રેસના મિત્રો આ બધા ખોટો અપપ્રચાર કરી રહ્યા છે. આ વિસ્તારની અંદર એવું કોઈ જ્ઞાતિ ફેક્ટર અલગથી કોઈ પડવાનું નથી, એમાં કોઈ વિભાજન થવાનું નથી. જે આ વિસ્તારના તમામ સમાજના લોકો, મારા સમાજના તો ખરા પણ તમામ સમાજના લોકો મારી સાથે એક આત્મી ભાવથી સ્વજન તરીકે પોતાના માણસ તરીકે મને સ્વીકારીને બધા સમાજના લોકો મારી સાથે રહેવાના છે. એટલે અહીંયા જે કંઈ વાત તો થઈ રહી છે એ તો કોંગ્રેસવાળા કેટલાક લોકો બહારથી આવીને અપપ્રચાર કરી રહ્યા છે, જેમનું બહાર કાંઈ નથી એવું અહીંયા આવીને આવી વાતો કરી રહ્યા છે. જસદણની પેટા ચૂંટણી લઈને હાર્દિક પટેલે એવું નિવેદન આપ્યું છે કે તેઓ કોંગ્રેસને સમર્થન કરશે. શંકરસિંહ વાઘેલાએ પણ એવું કીધું છે કે તેઓ ભાજપ વિરોધી કામ કરશે અને ભાજપને હરાવવા માટેના પ્રયત્ન કરશે. પરંતુ આને લઈને તમે માનો છો કે એક ટક્કર સર્જાશે, કેમ કે આ દિગ્ગજ નેતાઓ છે અને હાર્દિક પટેલનું પણ ખાસ કરીને પાટીદાર ફેક્ટર ઇફેક્ટ કરે આ વિસ્તારની અંદર એવું પણ લાગી રહ્યું છે, ત્યારે આને લઈને આપ શું કહેશો? આ લોકશાહીની અંદર દરેક લોકોને આવો કાંઈ સ્ટેટમેન્ટ નિવેદનો કરવાનો હક છે, અધિકાર છે, એમના પોતાના અધિકારો છે. જ્યારે આ વિસ્તારની અંદર તો અમે તમામ સમાજના લોકો, પાટીદાર સમાજના હોય કે બક્ષી પંચના હોય કે ખેડૂત સમાજના હોય, બધા જ સમાજના લોકો અમે એક બંધુત્વની ભાઈચારાની ભાવનાથી રહ્યા છીએ. આ વિસ્તારમાં બીજી કોઈ અસર થવાની નથી, અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે અમે ખૂબ સારી બહુમતીથી અહીંથી વિજય થવાના છીએ. જી ચોક્કસ. ભરતભાઈ બોગરા પણ આપણી સાથે છે. ભરતભાઈ, ખાસ કરીને આજે કેટલા લોકો જોડાવાના છે ભાજપની અંદર, કોણ કોણ જોડાવાના છે, અને ખાસ કરીને આ સ્નેહ મિલનનું જે આયોજન કરવામાં આવ્યું છે, કેટલી સંખ્યામાં લોકો સમર્થકો હાજર રહેવાના છે? આજે લગભગ 20,000 કરતા વધારે લોકો આ સ્નેહ મિલનમાં હાજર રહેવાના છે. 4 વાગ્યાનો સમય છે, પણ અત્યારથી જ તમે જોવો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકોનો ઘસારો છે. કુંવરજીભાઈ બાવળિયા ભાજપમાં જોડાના પછી આજે લગભગ 6 જેટલા જિલ્લા પંચાયતના સભ્યો, 30 જેટલા બંને તાલુકા વિચ્છા અને જસદણ તાલુકા પંચાયતના સભ્યો અને 105 માંથી 70 ગામના સરપંચો, એની ગ્રામ પંચાયતની આખી ટીમ
અને ખૂબ મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે. સમગ્ર વિસ્તાર ભારતીય જનતા પાર્ટીમાં એક સમરસ બની ગયો છે, ત્યારે આજે ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે. આવા માહોલમાં વિસ્તારના લોકોમાં એક અનેરો ઉત્સાહ છે ચૂંટણી માટેનો. એટલે આવનારા દિવસોમાં 23 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે આ વિસ્તારમાં કુંવરજીભાઈ બાવળિયાની ઐતિહાસિક લીડથી જીત થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારે કુંવરજીભાઈ છે તે ભાજપમાં જોડાયા હતા, ત્યારે એવી એક વાત સામે આવી હતી કે ભાજપના જ લોકો છે તે પક્ષ વિરોધી કામો કરી અને ભાજપને કુંવરજીભાઈને ખાસ કરીને હરાવવા માટેના પ્રયત્નો કરશે, આમાં શું હકીકત છે અને કઈ રીતના આ ચૂંટણીને ઇફેક્ટ કરશે? ખાસ કરીને કોંગ્રેસ અલગ અલગ સમયે ચૂંટણી ટાઈમે વાહિયાત આક્ષેપો કરીને ગતકડા ફેંકતી હોય છે. આ કોંગ્રેસનો હીન પ્રયાસ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા એક સંગઠનની પાર્ટી છે, શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કુંવરજીભાઈને વધાવવા માટે ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર કામ કરે છે. કોંગ્રેસને ઉમેદવાર મળતો નથી ને નવાઈની વાત તો એ છે કે કોંગ્રેસ પાસે આ વિસ્તારમાં કોઈ નેતા નથી, એમના કાર્યકર્તાઓને સાચવી શકતા નથી. તાલુકાના બંને તાલુકાના પ્રમુખો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના છે અને આજુબાજુના વિસ્તારમાંથી જે ખૂબ મોટી લીડથી હારેલા લોકો છે, જેના વિસ્તારને લોકોએ સ્વીકાર્યા નથી, એવા લોકો અહીંયા આવીને આ પ્રકારના બે બુનિયાદી આક્ષેપો કરે છે, પાયા વિહોણા છે. અને રિઝલ્ટમાં દિવસે દેખાય કે કુંવરજીભાઈની તાકાત અને ભારતીય જનતા પાર્ટીની સંગઠનની તાકાત એનો સરવાળો થઈને આગામી 23 તારીખે એ પરિણામ ખૂબ મોટી લીડમાં પરિવર્તિત થશે. જી ચોક્કસ. તો આ હતા ભરતભાઈ. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે. 20 ડિસેમ્બરે જસદણની પેટા ચૂંટણી યોજાશે. 23 ડિસેમ્બરે આ પેટા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થશે. ત્યારે હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ખાસ કરી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.